ગુડ મોર્નિંગ બાળમિત્રો, કેમ છો? મજામાં ને બાળમિત્રો? આજે આપણે ઇંગ્લિશમાં કેપિટલ લેટર એસ થી ઝેડ સુધી ભણીશું. ચલો બાળમિત્રો, હું તમને પહેલા ચાર્ટ દ્વારા બતાવું. એસ, તો એસ ફોર શું છે? સીપ. શું છે? સીપ એટલે જહાજ. અને આપણે એસ ફોર સન લીધો છે, આ પણ આવી શકે સન. પછી ટી ફોર ટાઈગર. શું છે? ટી ફોર ટાઈગર, ટાઈગર એટલે વાઘ. અને આપણે શું લીધું છે? ટી ફોર ટમેટો. પછી યુ, યુ ફોર અમ્રેલા. અમ્રેલા એટલે છત્રી, તો આપણે યુ ફોર અમ્રેલા. પછી વી ફોર વેન, વી ફોર વેન, તો આપણે વી ફોર વેન લીધી છે. પછી ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ. ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ. પછી એક્સ, એક્સ ફોર એટલે એક્સમસ ટ્રી, એક્સમસ ટ્રી લીધું છે ને. પછી વાય ફોર યોટ, વાય ફોર યોટ, તો અહીંયા યોટ દોર્યું છે, યોટ એટલે નાવ. પછી જી ફોર ઝીબ્રા, ઝી ફોર ઝીબ્રા. ચલો હું બોર્ડમાં લખું, તમે મારી જોડે જોડે લખે પણ જજો અને બોલે પણ જજો. એસ ફોર સન, બોલો બાળમિત્રો. એસ ફોર સન. ટી ફોર ટામેટો, ટી ફોર ટામેટો. યુ ફોર અમ્રેલા. વી ફોર વેન. ડબલ્યુ ફોર વોચ. એક્સ ફોર એક્સમસ ટ્રી. વાય ફોર યોર. ઝી ફોર ઝીબ્રા. ચલો બાળમિત્રો, ફરી તમારી સાથે સાથે એકવાર બોલો. ચલો એસ ફોર સન, સન એટલે સૂર્ય. ટી ફોર ટાઈગર. અને ટી ફોર ટમેટો, ટમેટો એટલે ટમેટો. યુ ફોર અમ્રેલા, અમ્રેલા એટલે છત્રી. વી ફોર વેન, વેન એટલે વાલ. ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ. એક્સ ફોર એટલે એક્સમસ ટ્રી. પછી વાય, વાય ફોર યોટ, યોટ એટલે નાવ. ઝી ફોર ઝીબ્રા, ઝી ફોર ઝીબ્રા. બાળમિત્રો, તમારે ઇંગ્લિશની નોટબુકમાં એસ થી ઝેડ સુધી હોમવર્ક કરવાનું છે.